અગત્યના સમાચાર મળી રહ્યા છે હળવદમાંથી. ગુજરાત રાજ્ય માર્ગ મકાન વાહન વ્યવહાર નિગમ દ્વારા હળવદ ખાતે 2.70 કરોડના ખર્ચે નવનિર્મિત એસટી બસ સ્ટેશનનો લોકાર્પણ સમારોહ યોજાયો. હળવદ ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ડોક્ટર મહેન્દ્ર મુંજપરા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને હોવા છતાં પણ ન દેખાતા લોકોમાં અનેક ચર્ચાઓ. ત્યારે ડોક્ટર મુંજપરા લોકાર્પણ ખાતમુહૂર્તના એક પર કાર્યક્રમમાં ન દેખાતા લોકોમાં અનેક તર્ક વિતર્ક. હળવદના લોકોની સુવિધા માટે હળવદ અમદાવાદ નવી બસ શરૂ કરવામાં આવી. આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજય ભરાવત સહિતના અનેક મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આજે 2.5 કરોડથી વધુ ખર્ચથી નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ થયું. હળવદ અમદાવાદની નવી 2 બસોનું પણ આજે લીલી ઝંડી આપી અને હળવદ જે રીતે વધી રહ્યું છે એ જોતા આમ દૂર દૂર સુધી પણ ડેપો નથી, એટલે આગામી દિવસોમાં હળવદમાં મોટો ડેપો થાય એ પ્રકારનું પણ આજે મને સૂચન મળ્યું ને એના ઉપર હું રાજ્ય સરકારમાં રજૂઆત કરીશ. એટલે આજે બહુ સારી રીતે કાર્યક્રમ સંપન્ન થયો. GSRTC દ્વારા, રાજ્ય સરકાર દ્વારા હળવદનો ઘણા સમયથી પ્રશ્ન હતો. જે બસ સ્ટેન્ડ નવું તૈયાર થઈ જતા આશરે 2.5 કરોડના ખર્ચે નવું બસ સ્ટેન્ડ તૈયાર કરવામાં આવ્યું અને આજે રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા જે એનું લોકાર્પણ કરવામાં આવ્યું એમાં માનનીય અમારા ધારાસભ્યશ્રી તથા અમારા APMCના ચેરમેન, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા ભાજપના પ્રમુખ અને શહેર મંડળ અને ગ્રામજનો જે વિશાળ સંખ્યાની અંદર આવ્યા અને આજે આનંદની લાગણી થઈ. બીજા નંબરની અંદર હળવદ વેપારીઓ એસોસિએશનની ઘણા સમયથી માગણી હતી કે હળવદથી ડાયરેક્ટ અમદાવાદ જવા માટે સવારમાં બસ નહોતી, તો તે માટે લોક લાગણીને માન આપી અને રાજ્ય સરકાર દ્વારા એક બસ ફાળવવામાં આવી છે અને બીજા વેપારીઓ દ્વારા એક રજૂઆત આવી હતી હળવદથી રાજકોટની, તો અધિકારીશ્રીએ ખાતરી આપી છે ટૂંક સમયની અંદર હળવદ રાજકોટ પણ બસ ચાલુ કરી દેશે. મયુર રાવળ, GTV ન્યૂઝ, હળવદ.